અમારા મિત્ર છે અને સુરતમાં અમે એમના મહેમાન છીએ. બીજલ જોશી મારા ફિલ્મની અભિનેત્રી છે અને ફિલ્મની હિરોઈન છે, મારી દીકરીનો રોલ કરે છે. વિરલ પટેલ મારી ફિલ્મના પ્રોડ્યુસર, મારા પાર્ટનર, મારા મિત્ર અને પ્રતિભા દેસાઈ, જેમણે આ બધું આયોજન કર્યું છે. સો થેન્ક્સ ટુ હર અને થેન્ક્સ ટુ તું બેઠો છે જોયો ને, દેવ પટેલ, હી ઇઝ ઓલ્સો વન ઓફ અવર પ્રોડ્યુસર્સ, એન્ડ થેન્ક યુ વેરી મચ. આપણું રેસ્ટોરન્ટ જે છે, રેસ્ટ્રો બિસ્ટ્રો, એમણે અમને આ સ્થાન આપ્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. 13 એપ્રિલે આ છે ઓનર, ઓનર છે. એમણે આ પ્રેસ કોન્ફરન્સ માટે અમને અહીંયા આમંત્રિત કર્યા, આપને અહીંયા આમંત્રિત કર્યા બદલ થેન્ક યુ વેરી મચ સર. બીજી વાત, 13 એપ્રિલે અમે એક ધમાલ, ડબલ ફેરાની ધમાલ કોમેડી ફિલ્મ લઈને આવી રહ્યા છે, જે બધો જ પરિવાર સાથે બેસીને માણી શકે એવી આ મનોરંજનાત્મક ફિલ્મ છે. અને એક વાર નહીં, તમે 4-4 વાર ફિલ્મ જોશો, બિલકુલ મજા આવશે. પોતાની પત્ની સાથે, પોતાના પરિવાર સાથે, દાદા દાદી, બા બાપુજી, ભાઈ બહેન બધા સાથે બેસીને માણી શકે એવી આ ફિલ્મ છે. તમને ખૂબ ગમશે. ફેરા ફેરી હેરા ફેરી, એટલે કે એમાં હું હસમુખલાલનો રોલ કરું છું. આ હસમુખલાલ એક્સિડન્ટલી એની બે વાર, એના બે વાર લગ્ન થયા છે. એક વાઈફનું નામ છે મંદાકિની, જેની સાથે પ્રેમ લગ્ન કર્યા, અને એક વાઈફનું નામ છે શ્રીદેવી, જેની સાથે એટલા માટે લગ્ન થયા છે કારણ કે હસમુખલાલ પોતાના પપ્પાને નહીં કહી શક્યા કે ભાઈ મેં પ્રેમ કર્યો છે, અને એટલા માટે કારણ કે વડીલ બહુ જ કડક હતા, તેમની સામે એમનું કંઈ ચાલ્યું નહીં. એટલા માટે સોનિયા, આપણે શ્રીદેવી સાથે લગ્ન થયા, જે સોનિયા શાહ રોલ કરે છે, અને મારી મંદાકિની જે પત્ની છે એનો રોલ શિલ્પા પુરસ્કાર કરે છે. હવે આ સપડાય છે બે પત્નીઓમાં, અને બાપુજીના કહેવાથી એને બીજા લગ્ન કરવા પડે છે, અને 25-25 વર્ષ સુધી બે લગ્ન છુપાવીને કેવી રીતે રાખે છે આ કૌશલ્ય છે. પણ એ ખરેખર આવું ભૂલથી પણ કોઈ કરતા નહીં, કારણ કે આવું ન કરવું જોઈએ, એ જ સંદેશ છે છેલ્લે. પણ તમે એવા રોલર કોસ્ટરમાં બેસશો કે એવી શૃંખલા, કોમેડીની શૃંખલા છે કે તમે લગભગ રોલર કોસ્ટરમાં એક લાફ રાઈટમાં બેઠા હોય એવું તમને લાગશે, મજા આવશે. અને ધમાલ કોમેડી છે, સિચ્યુએશન ઓરિએન્ટેડ કોમેડી, બધા જ પ્રકારની કોમેડી છે. અમે સસ્પેન્સ છે, હોરર કોમેડી છે, શાબ્દિક હ્યુમર છે, બ્લેક કોમેડી છે, બધી જ છે. તમને બહુ જ મજા આવશે. તમે મને ઘણી બધી હિન્દી ફિલ્મોમાં જોયો છે, આ ફિલ્મમાં પણ તમને ખૂબ મજા આવશે. ફેરા ફેરી હેરા ફેરી એક જબરજસ્ત મનોરંજન લઈને હું મારી ટીમ સાથે આવી રહ્યો છું 13 એપ્રિલે. 13 એપ્રિલે ફેરા ફેરી હેરા ફેરી જોવાનું ચૂકતા નહીં પોતાની ફેમિલી સાથે. એટલા માટે હિન્દીમાં બધા હિન્દી ચેનલ પણ છે, અહીંયા એટલા માટે આપણા બધા ઉપસ્થિત થયા છે કે 13 એપ્રિલે મારી એક ગુજરાતી ફિલ્મ ફેરા ફેરી હેરા ફેરી, ઇટ્સ અ કોમેડી ફિલ્મ, ઇટ્સ અ પ્યોર એન્ટરટેનમેન્ટ, એન્ડ એક સુરતની જે ગુજરાતી થાળી છે એમાં બધું જ, જેમાં સુરતનો લોચો પણ છે, ખમણ પણ છે, બધી જ વાનગીઓ છે. એટલે પરિપક્વ સરસ મજાની ગુજરાતી થાળી એન્ટરટેનમેન્ટ આપણે પીરસીએ છીએ. અને બીજી એક વાત, ગુજરાતી પ્રેક્ષકોને એ પણ આવાહન કરવા હું ને મારી સમગ્ર ટીમ ફેરા ફેરી હેરા ફેરી એટલા માટે સમગ્ર ગુજરાતમાં જઈ રહ્યા છે. 13 એપ્રિલે રિલીઝ છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છેલ્લા 4-5 વર્ષથી સારી સારી ફિલ્મો બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. સરકારે પણ સબસિડીના માધ્યમથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સહાયતા આપી છે, આપી રહી છે.
રાધા, જેથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રોડ્યુસરને પણ સહકાર્ય મળે, ગુજરાતી ફિલ્મ સારી સારી બની શકે અને એને એક પીઠબળ મળે માટે ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ તરીકે ગુજરાત રાજ્ય ને લાસ્ટ યર પારિતોષિક પણ મળ્યું છે અને આજે હિન્દી ઘણી બધી મોટા ભાગની ફિલ્મો પણ શૂટ થઈ ગઈ છે, એ પ્રમાણે ગુજરાતી ફિલ્મો પણ અહીંયા સરસ મજાની શૂટ થઈ ગઈ છે. વન વિન્ડો પરમિશન છે, આપણે ક્યાંય પણ શૂટિંગ કરવા માટે વન વિન્ડો પરમિશન. સાયલેન્સ પ્લીઝ, જરા 2 મિનિટ ભૈયા પીછે, જરા પાછળ 1-2 મિનિટ શાંતિ રાખશો ભાઈ. તો થેન્ક યુ. તો એટલા માટે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે છે એ ભારતના કોઈ પણ પ્રાંતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેટલી જ સક્ષમ છે, અહીંયા ટેલેન્ટ પણ સક્ષમ છે અને ગુજરાતી ફિલ્મો વધુ ને વધુ સારી બને અને ગુજરાતી ફિલ્મને પ્રેક્ષક ફર્સ્ટ ઓફ ઓલ, કારણ કે એક રેશિયો, એક સર્વે એવો છે કે ગુજરાતની લોકસંખ્યા 6-6.5 કરોડ લોકસંખ્યા છે, એમાંથી માત્ર 15 લાખ લોકો જ, 18 લાખ લોકો જ જો મેક્સિમમ હિટ ફિલ્મ હોય એટલા જ લોકો ગુજરાતી ફિલ્મ જોવા જાય છે. મુંબઈ સાથે હું વાત કરું તો એ સંખ્યા બહુ ઓછી છે, એટલે જો પ્રેક્ષકો ગુજરાતી ફિલ્મોનો સાથ નહીં આપે તો ફિલ્મો ચાલશે કેવી રીતે. બીજી વાત કે ભાષા અને સંસ્કૃતિ બંને એકબીજા સાથે ચાલતા હોય છે, તો ગુજરાતી ભાષા આ બધી જ લલિત કલાઓ જે છે એ પણ સમૃદ્ધ કરવામાં પ્રેક્ષકોનો, ભાવકોનો, ચાહકોનો સાથ બહુ મહત્વનો છે. એટલે ગુજરાતી ફિલ્મો જોવા માટે જો પ્રેક્ષક નહીં જાય તો બહારના પ્રાંતનો પ્રેક્ષક ગુજરાતી ફિલ્મો નહીં જુએ. એટલા માટે માધ્યમોના માધ્યમથી, તમારા બધાના માધ્યમથી બધા સુધી આ વાત પહોંચાડવા માંગુ છું, આવો આપણે આપણી ભાષા માટે, આપણી ભાષાના કલ્ચર માટે, કલા નાટક કલા હોય કે ફિલ્મની કલા હોય કે કોઈ પણ લલિત કલા હોય, એ સમૃદ્ધ થવી બહુ આવશ્યક છે ને એટલા માટે આવો. કલાકારો છીએ અમે, તો સારી ફિલ્મો બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ, પ્રતિબદ્ધ છીએ, પણ જો અમને પ્રેક્ષકોનો જ સાથ નહીં મળે, તમારો જ સાથ નહીં મળે તો કોણ જોશે આ ફિલ્મો. એટલે આવો એકબીજાનો હાથ જાળવી અને ફિલ્મ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોટી બનાવીએ. મારી આવતી 13 એપ્રિલ એટલે કે આવતા શુક્રવારે હેરાફેરી ગુજરાતી ડબલ ફેરાની ધમાલ કોમેડી ફિલ્મ લઈને મારી ટીમ સાથે આવી રહ્યો છું. આ ફિલ્મમાં તમામ પ્રકારના એલિમેન્ટ્સ છે, આ ફિલ્મની અંદર કોમેડીના બધા જ પ્રકાર છે, શાબ્દિક હ્યુમર છે, સ્લેપસ્ટિક હ્યુમર છે, બ્લેક કોમેડી છે, સકાયર છે, ઉપહાસ છે, બધું જ છે. આ બધું જ એક જ થાળીમાં બધાને મળશે અને ભરપૂર મનોરંજન મળશે. ગુજરાતી માસ અને ગુજરાતી ક્લાસ આ બંને ક્લાસ આવી અને ફિલ્મ માણી શકે. બધા જ પ્રેક્ષકોએ મને હિન્દી ફિલ્મોમાં જોયો છે, એક હૃદયમાં સ્થાન આપ્યું છે કે કોઈ પણ સિચ્યુએશન ઓરિએન્ટેડ કોમેડી હિન્દી ફિલ્મ કરતા આ ફિલ્મ જરાય ઉડી ઉતરે એવી છે નહીં, એના કરતા 4 ચાસણી ચઢે એવી આ ફિલ્મ છે. તો સિચ્યુએશન ઓરિએન્ટેડ કોમેડી પહેલી વાર ગુજરાતીમાં બની છે, આખી હ્યુમરસ અને વીવ કરે ગિરીશ મોઇતેનું ડિરેક્શન છે, જીતુ પરમારે સ્ક્રીન પ્લે ડાયલોગ લખ્યા છે. આ ફિલ્મની અંદર ગણેશ આચાર્ય પહેલી વાર એક સોંગ કોરિયોગ્રાફ કરી રહ્યા છે અને પોતે ડાન્સ પણ કર્યો છે. આ ફિલ્મનું ફેરાફેરી હેરાફેરીનું ટાઇટલ સોંગ સોનુ નિગમે ગાયું છે, પ્રકાશ હર્જીસે આઈકોન નામનું સોંગ ગાયું છે જે આજે રિલીઝ થશે સોશિયલ મીડિયા પર. એટલે
અને બધામાં એક બહુ જ ગજબની વાત એ છે કે પહેલી વાર ગુજરાતી ફિલ્મમાં નેરેટર તરીકે, ડિવાઇસ તરીકે ડાયરો એ ફોર્મને યુઝ કરવામાં આવ્યું છે. એટલે એ લઈને આવ્યા છે સાઈરામભાઈ દવે. તો સાઈરામ દવે પણ આ ફિલ્મમાં છે. એટલે તમને ક્યાંય પણ મનોરંજનનો એક પણ ખૂણો ક્યાંય પણ બાકી નથી. બધાને, એટલે માં, દીકરી, ભાઈ, બહેન, મા, બાપુજી, દાદા, દાદી બધા સાથે મળી બેસી અને મનોરંજનાત્મક ફિલ્મ માણી શકે એવી આ ફિલ્મ છે. અને રિપીટ વેલ્યુ આ ફિલ્મની બહુ જ થશે. બહુ સુંદર માવજત છે. ગિરીશ મોહિતે 16 ફિલ્મો ડિરેક્ટ કરી છે મરાઠી. વિજય જોશી આ ફિલ્મની મારી દીકરીનો રોલ કરે છે. કુલદીપ કૌર નવોદિત ડેબ્યુ એની પહેલી ફિલ્મ છે. સાથે સોનિયા શાહ, શિલ્પા તુલસ્કર, પ્રચંડ ત્રિવેદી, હર્ષ તાકિયા, નેત્રી ત્રિવેદી અને ઋષિ, આટલા કલાકારો અમદાવાદ, મુંબઈના બધા જ કલાકારો છે. લગભગ 20 જેટલા કલાકારો એમની સાથે આ ફિલ્મ પહેલી વાર ગુજરાતી સિચ્યુએશન ઓરિએન્ટેડ કોમેડી ધીરવી એ ફિલ્મ રજૂ થઈ રહી છે. તો હું આપના માધ્યમથી બધા પ્રેક્ષકોને આહવાન કરવા માંગુ છું, આવો અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને દરેક સારી ગુજરાતી આવતી ફિલ્મ ને વધારો અને તમે જોવા જાઓ જેથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વધે અને મોટી થાય. થેન્ક યુ.